મેઘમલ આગળના સમાચાર પર નજર કરીએ તો શહેરમાં પલ્લી ઉત્સવ ચાલી રહ્યા છે ત્યારે આસો સુદ છઠની સિકુતર માતાજીને આસો સુદ સાતમની કંકેશ્વરી માતાજીની પાલખીઓ છઠ સાતમ ભેગી હોવાથી સોમવારે ભરાઈ હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા ખિલાતરવાડાના કંકેશ્વરી માતાજીના મંદિરે આસો સુદ સાતમની માતાજીની પલ્લી ભરાઈ હતી. આ અંગે આ વિસ્તારના રહીશોના જણાવ્યા પ્રમાણે આજથી આશરે 100 વર્ષ પહેલા ઉનેવાડ બ્રાહ્મણોના વડવાઓએ ગિરનારની તળેટીમાં આવેલા કથઈ ગામમાં કંકેશ્વરી માતાજીની જ્યોત લાવી તેની સ્થાપના ખિલાતરવાડામાં કરી હતી, જ્યાં રાત્રે 12 કલાક પલ્લી ભરવામાં આવી હતી અને ખીચડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અને ત્યારથી આ પ્રથા ચાલી આવી રહી છે. આ દિવસે હજારોની સંખ્યામાં નગરજનો દર્શન કરી ધન્યતા અનુભવે છે, જ્યારે હોમ હવન અને રાત્રિ ગરબાની રમઝટ જામી હતી. આજે શ્રી કંકેશ્વરી માતાજીની 107મી પલ્લી ભરાવવાની છે. માતાજીની પ્રાગટ્ય સ્થાન, ઓરિજિનલ માતાજીનું પ્રાગટ્ય સ્થાન કનકાઈમાં, સાસણ ગીરના જંગલમાં કનકાઈ માતાજીનું સ્થાન આવેલું છે અને એનું બીજું સ્થાન ખિલાતરવાડો સિદ્ધપુર ખાતે કનકાઈ માતાનું મંદિર આવેલું છે, જેની આજે પલ્લી છે. માતાજીનું ઓરિજિનલ સ્થાન કુવામાં પણ છે અને માતાજીની પલ્લી રાત્રે 12 વાગે કુવામાં માતાજીના ભેળા લેવામાં આવે છે અને પલ્લીના અંદર માતાજીનું પ્રાગટ્ય સ્થાન થઈ રહે, સૌ ભક્તો દર્શનનો લાભ લે છે. પલ્લી કુવાના અંદર ભરાય છે, ત્યારબાદ આખો મહોલ્લો, આખા ગામના સર્વ લોકો મહોલ્લાના અંદર ખીચડાનો પ્રસાદ લઈને સર્વ લોકો ઘરે પરત ફરે છે. આજનું સાતમ આસો સાતમના રોજ માતાજીની પલ્લી ભરાય છે. યસ દરજી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પાટણ.